हेलो विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। આજનો લેક્ચર શરૂ કરતા પહેલા દરેક વિદ્યાર્થી મિત્રો પોતપોતાની હાજરી પૂરી લેશે। ચલો વિદ્યાર્થી મિત્રો ઝડપથી પોતપોતાની હાજરી પૂરી લેશે। વિદ્યાર્થી મિત્રો ઝડપ રાખજો હાજરી પૂરવામાં। ચલો વિદ્યાર્થી મિત્રો, હું અપેક્ષા રાખું છું કે લગભગ દરેક વિદ્યાર્થી મિત્રોએ હાજરી પૂરી લીધી હશે। તો આજના લેક્ચર ની અંદર આપણે આગળ વધીએ તો એ પહેલા જોઈએ કે ગયા લેક્ચર ની અંદર આપણે જોયું હતું પાર્ટ એફ અગેન્સ્ટ ધ ઓડ, જેમની બીજી સ્ટોરી એટલે કે સીતાપુરુષ લાઈક। આ પાર્ટ વાઇઝ આપણે ગયા લેક્ચર ની અંદર અભ્યાસ કરી ચૂક્યા છીએ। તો ગયા લેક્ચર ની અંદર આપણે શું કર્યું હતું વિદ્યાર્થી મિત્રો, શું જોયું હતું? તો ગયા લેક્ચર ની અંદર આપણે જોયું હતું કે ભાઈ ઉત્તર પ્રદેશ ની અંદર લગભગ 60% કરતા વધારે લોકો એ કેવા છે, વીજળી વગરના છે, કે જેમને હજુ પણ હાલમાં વીજળી મળતી નથી। તો જે સીતાપુર એક ગામ છે, તો આવું જ એક સીતાપુર જિલ્લો છે, તો એ આવો જ એક વીજળી વગરનો આ સીતાપુર જિલ્લો છે કે જ્યાં વીજળી મળતી નથી। તો હવે આ પરિસ્થિતિને બદલાવવા માટે મેરા ગાંવ પાવર નામની એક સંસ્થા એ આગળ આવી કે જે ગામના લોકોની આ પરિસ્થિતિ હતી કે જેમને એ વીજળી લાઈટ કે પાવર મળતો નહોતો, તો શક્ય હોય તેટલું એમને વીજળી કનેક્શન જોડાણ આપવા માટે આ મેરા ગાંવ પાવર નામની સંસ્થા આગળ આવી અને પરિસ્થિતિ બદલાવવાનો એમને પ્રયત્ન કર્યો। તે લોકોએ શું કર્યું, દરેક એક સમયે બે પેનલ મૂકવાની શરૂ કરી અને લગભગ એકાદ વર્ષમાં તો તેમને ગ્રામ્ય વિસ્તારની અંદર 3,500 કરતા વધારે ગ્રાહકોને એ વીજળીનું જોડાણ આપી દીધું અને એ પણ એક વર્ષના સમયગાળામાં જ। એટલે કે છે કે એક વર્ષમાં તેમણે 3,500 કરતા વધારે ઘર ધારકોને તે વીજળીનું જોડાણ આપ્યું। હવે આ સંસ્થાએ શું કર્યું, તો કે આ સંસ્થાએ ગામો ગામ એક MGP મેરા ગાંવ પાવર જે સંસ્થાએ છે એમને ગામો ગામ સોલાર માઇક્રોગ્રીડ નું ઓછા ખર્ચે નેટવર્ક બાંધવાનું ચાલુ કર્યું। શેનું? સોલાર માઇક્રોગ્રીડ નું શું બાંધવાનું? નેટવર્ક, અને એ પણ શક્ય હોય તેટલું ઓછા ખર્ચે, અને એ નેટવર્ક બાંધી અને આ નેટવર્ક આ જે સોલાર મિનિ ગ્રીડ છે એમણે શું કર્યું, તો કે એ દરેક લોકોને 2 લેમ્પ અને 1 મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ પૂરો પાડ્યો। ક્યાં દરેક લોકોને? તો કે જે દર અઠવાડિયે 25 રૂપિયા જેવો ચાર્જ હતો એમાં, દર અઠવાડિયે 25 રૂપિયા ચૂકવનાર દરેક ઘર ધારકોને તેમને 2 LED લેમ્પ અને 1 મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ જેટલી વીજળી પૂરી પાડવામાં આવી। અને આ જે દર અઠવાડિયે 25 રૂપિયા ચાર્જ હતો એ કેવો હતો, તો કે એકદમ ઓછો, એટલે કે કેરોસીન કરતા પણ એમને આ સસ્તું પડતું, કારણ કે એ બધી વસ્તુ ડીપમાં આપણે ગયા લેક્ચરની અંદર સમજી ચૂક્યા છીએ કે એ કેરોસીનનો વપરાશ પણ એમના કરતા ડબલ ખર્ચો થતો। અને બીજો મુખ્ય ફાયદો શું હતો, તો કે સોલાર પાવર સ્ત્રોત છે એ
ધુમાડા રહિત પાવર સ્ત્રોત છે કે જે ધુમાણો ઉત્પન્ન કરતું નથી. તો એ ગામના લોકો અને માણસના સ્વાસ્થ્ય માટે પણ કેવું છે, લાભકારક ફાયદાકારક છે. તો રેડી વિદ્યાર્થી મિત્રો, અહીં સુધી આપણે ગયા લેક્ચરની અંદર આ યુનિટનો અભ્યાસ કરી ચૂક્યા હતા. તો અહીંથી આપણે આજના લેક્ચરનું આ યુનિટનું કન્ટિન્યુ કરીશું. તો આજે લેક્ચર શરૂ કરતા પહેલા ગયા લેક્ચરનું આપણે એક વખત રિવિઝન કરી લીધું. તો જ્યાંથી આપણે પહોંચ્યા હતા ત્યાંથી આપણા લેક્ચરને આજના લેક્ચરને કન્ટિન્યુ કરીશું. તો હવે આગળ જોઈએ કે આગળ જે મેરા ગાંવ પાવર નામની જે સંસ્થા છે એમને આગળ એમનેથી લોકોને શું ફાયદો થયો, આગળ એમનું કામ વધારવા માટે લોકોને વધુ ફાયદો આપવા માટે કેવા પગલાં ભર્યા, આ જે વસ્તુનું જોડાણ આપવા માટે એમણે શું શું કર્યું, કેવી રીતે કર્યું, આ બધી જ વસ્તુ એ આપણને આગળ આવે છે. તો આજના લેક્ચરની અંદર આપણે એ જોશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, દરેક વિદ્યાર્થીનું ટેક્સ્ટબુકમાં ધ્યાન હવે આપણે ટ્રાન્સલેશન કરતા જઈએ અને તેમની સાથે સાથે તેમને સમજતા જઈએ. તો આગળ છે કે ભાઈ વિલેજ બાય વિલેજ, સોરી એ તો થઈ ગયું, ઇન્સ્ટોલિંગ અ માઇક્રોગ્રીડ ઇઝ અ ગ્રાન્ટ ઇવન ઇન ધ વિલેજ. ઇન્સ્ટોલિંગ એટલે કે સ્થાપના કરવી, મિક્રોગ્રીડ એટલે આ મિક્રોગ્રીડની ઇઝ અ ગ્રાન્ટ ઇવન્ટ, ગ્રાન્ટ એટલે ભવ્ય, મોટી ઇવન્ટ એટલે ઘટના, ઇન ધ વિલેજ એટલે ગામમાં. હવે શું કહે છે કે ગામની અંદર આ માઇક્રોગ્રીડની સ્થાપના કરવી એ એક ભવ્ય ઘટના બાબત ઉત્સવ જેવું છે. કારણ કે આપણે ખ્યાલ છે કે ગામના લોકોએ વીજળી જોઈ નથી, ગામના લોકોને ક્યારેય એ પાવર કે વીજળી મળી નથી, અને જો વીજળી મળે તો ગામના લોકો માટે એ નવીનતાજનક કહેવાય. તો એ વીજળી ઉત્પન્ન કરવા માટે જે આ મિક્રોગ્રીડની સ્થાપના કરતા હતા તો એ પણ એના માટે એક આશ્ચર્યકારક બાબત કહેવાય. એટલે વીજળી અને કેવી રીતે ઉત્પન્ન થાય છે, લોકો કેવી રીતે ઉત્પન્ન કરે છે, આ બધું જોવું એ એમના માટે નવીન હતું. આવી ઘટના બનવી, આવી ઘટના થવી એ એમના માટે એક ઉત્સવ જેવું, એક ભવ્ય ઘટના જેવું હતું. તો એટલા માટે અહીં લેખક આપણે કહે છે કે વીજળી માઇક્રોગ્રીડની સ્થાપના એ ગામમાં એક ભવ્ય ઘટના છે. એન્ડ એવરી વન કે ઇનવોલ્ડ, અને શું કહે છો, આ નવીન હતું, નવીનતા ભર્યું હતું. તો આપણે ખબર જ છે નવીન વસ્તુ હોય, આશ્ચર્યજનક વસ્તુ હોય તો દરેક વ્યક્તિઓને એમાં રસ પડે, દરેક વ્યક્તિ એની અંદર રસ લઈએ, ભાગ લઈએ. કારણ કે શું છે, કેમ બને છે, કેવી રીતે બને છે, આ બધી જ વસ્તુઓને એને શું કરવાનું હોય, જાણવા માટે આતુર હોય. તો એટલે શું કહે છે, દરેક વ્યક્તિઓ ઇન્વોલ્વડ એટલે તેમાં ભાગ લીધો, તેમાં રસ લીધો, અથવા તેમાં સામેલ થયા કે, એટલે કે એવરી વન ગેટ્સ ઇન્વોલ્વડ, દરેક વ્યક્તિ તેમાં સામેલ થયા છે. એન્ડ ઇન ધ વિલેજ ઓફ ધમધમ પુરાવા ધ ટીમ મેપ્સ ધ વિલેજ હાઉસ બાય હાઉસ બીનીથ ધ સ્કોચિંગ મિડ ડે સન, વર્કિંગ આઉટ વેર ટુ પેલેસ ઇચ વાયર સો એઝ ટુ કનેક્ટ કસ્ટમર ટુ ધ પાવર સોર્સ. હવે આ શું કહેવા માંગે છે, તો પેલા શું કહેવા માંગે છે ને ગુજરાતીમાં સમજી લઈએ, કારણ કે ડાયરેક્ટ અંગ્રેજી કરશું તો વાક્ય થોડુંક લાંબુ છે એટલે આપણે તકલીફ પડશે. તો એ વાક્ય શું કહેવા માંગે છે એ પેલા સમજી લો, લાંબુ આપણે વાક્ય સમજાઈ જશે. તો હવે આ જે લોકો છે એ કયા લોકો, તો કે મેરા ગાંવ પાવર નામની જે સંસ્થા છે એમની જે આ કામ કરનારી જે ટીમ હતી એ ટીમ શું કરતી, કેવી રીતે કામ કરતી, તો કે એ ટીમ ગામે ગામ એટલે ગામની અંદર ઘરે ઘરે જતા, એ પણ કેવો ધક ધકતા ધડકતા તડકાની અંદર. કે આપણે ખ્યાલ છે કે જ્યારે ધકધકતા તડકાની અંદર આપણે કામ કરવું હોય તો એ આપણા માટે ખૂબ જ મુશ્કેલ અને અઘરું પડે, અને જો તડકામાં પણ કામ કરતા હોય તો એનો અર્થ એવો કે એ કામ કરવા માટે આપણે આતુર હોય. કારણ કે જે કામ કરવા માટે આપણી આતુરતા હશે, આપણને રસ હશે, શોખ હશે, તો એ કામ આપણે ગમે ત્યારે કરશું તો થાક લાગશે નહીં, કંટાળો આવશે નહીં. તો એટલે કહે છે કે તે એક ટીમ ઘરે ધગધગતા સૂર્યમાં ઘરે જઈ જઈને એ નકશો આખો તૈયાર કરતી. જેનો નકશો તૈયાર કરતી તો કે જે એમનો પાવર સ્ત્રોત છે,
કે જ્યાંથી એ શું કરે છે, વીજળી ઉત્પન્ન કરે છે, એ પાવર સ્ત્રોતથી એ ઘર ધારકોને, એ ગ્રાહકોને કેવી રીતે અને ક્યાંથી વાયરનું કનેક્શન આપવું, સમજાઈ ગયું કહેવાનો અર્થ? લાખો એમ લઈ શકાય કે પાવરના સ્ત્રોતથી ઘર સુધી કેવી રીતે કે કઈ રીતે વાયરનું જોડાણ આપી અને વીજળીનું જોડાણ આપવું, તેમનો એક નકશો ઝગઝગતા સૂર્યમાં રખડી કે ઝગઝગતા સૂર્યમાં કામ કરી અને તૈયાર કરે છે. સમજી ગયું કહેવાનો? હવે એને આપણે ટ્રાન્સલેશન વાક્યની સાથે લઈએ. જો શું કહે છે, ક્યાંની વાત કરી છે? ઇન ધ વિલેજ ઓફ ગમગમ પુરાવા, એટલે કે ગમગમ પુરાવા ગામમાં. આ એનું ગામનું નામ છે. તો આ ગામની જે આખી ઘટના છે એ આપણને રજૂ કરી છે. એટલે કે છે કે ગમગમ પુરાવા ગામમાં ધ ટીમ મેપ્સ, ટીમ એટલે કે ટીમ, મેપ્સ એટલે નકશો તૈયાર કરવો, વિલેજ એટલે ગામમાં, હાઉસ બાય હાઉસ એટલે કે ઘરે ઘરે જઈને, બિનીચો એટલે નીચે, ધ સ્કોચિંગ મીટ સ્ટેશન એટલે ઝગઝગતા તડકામાં, ઝગઝગતા તડકામાં ગામમાં ઘરે ઘરે જઈને વર્કિંગ આઉટ એટલે કામ કરે છે. વેર ટુ પ્લેસ ઇચ વાયર, કે દરેક વાયરને ક્યાં મૂકવો, એઝ ટુ કનેક્ટ કસ્ટમર ટુ ધ પાવર સોર્સ, તે વીજળીના સ્ત્રોતથી ગ્રાહકોને જોડાણ આપવા, તે દરેક વાયરને ક્યાં જોડવો કે મૂકવો. રેડી? હવે આખું ગુજરાતી આ રીતે લઈ લેવા વિદ્યાર્થી મિત્રો, જોજો સાંભળજો. ગમગમ પુરાવા ગામમાં એક ટીમ પાવર સ્ત્રોતથી ગ્રાહકોના ઘરે વીજળીનું જોડાણ કઈ રીતે આપવું, તે એક નકશો તૈયાર કરવા માટે ઝગઝગતા તડકાની નીચે એક ટીમ કામ કરી રહી છે. સમજાઈ ગયું? ત્યાર પછી સમ હાઉસ હોલ્ડર જોઈન ઇન વાઇલ અધર્સ લુક ઓન, કોલિંગ આઉટ ઓર્ડર્સ ઓર વોચિંગ ધ ક્યુરિયસ પ્રોસેસ ડ્યુરિંગ વાઇલ્ડ લીફ. શું કહે છે? સમ હાઉસ હોલ્ડર્સ એટલે કેટલાક ઘરધારકો, એ ગામના લોકો જોઈન ઇન, આ જે કામ કરતા હતા એમાં સામેલ છે. શું કહે છે? નવીન પ્રકારનું કામ હોય તો આપણે ખબર છે, ગામ હોય, અહીંયા બધા પ્રકારના લોકો હોય, તો એ દર્શાવે છે. એટલા માટે કહે છે કે તે ગામના ઘણા બધા લોકો એ શું કર્યું, તેમની સાથે જોડાયા અથવા તો તેમાં સામેલ થયા. અને જ્યારે બીજા કેટલાક કીએ વાલ, જ્યારે અધર લુક્સ ઓન, જ્યારે બીજા ઘણા કેટલાક તેમને જોતા રહ્યા, નિહાળતા રહ્યા, એન્ડ કોલિંગ આઉટ ઓર્ડર્સ, અને તેઓ હુકમો આપતા રહ્યા. કારણ કે આ જે ટીમના લોકો છે એ કામ કરતા હતા, તો એમની સાથે ગામના કેટલાય લોકો કામ કરવામાં હેલ્પફુલ થવા માંડ્યા, તેમના સાથે કામ કરવામાં જોડાયા. અને જ્યારે બીજા કેટલાક લોકો હતા તે નિરાતે એમને જોતા હતા અને ઓર્ડરો આપી રહ્યા હતા, હુકમો આપી રહ્યા હતા. અને જ્યારે બીજા કેટલાક લોકો વોચિંગ એટલે જોઈ રહ્યા હતા, તો ક્યુરિયસ એટલે આતુરતાપૂર્વકની પ્રોસેસિંગ એટલે પ્રક્રિયાને વાઇલ્ડ આઈ એટલે આશ્ચર્યજનક રીતે, અને બીજા કેટલાક તે આતુરતાપૂર્વકની પ્રક્રિયાને આશ્ચર્યજનક રીતે જોઈ રહ્યા હતા. રેડી વિદ્યાર્થી મિત્રો? ધ રૂફ ઓફ અ સ્ટર્ડી બ્રિક વોલ્ડ હોમ ઇન ઇચ વિલેજ ઇઝ ઓલવેઝ ચુસન એઝ ધ સાઇડ ફોર ધ પેનલ એન્ડ ધ બેકરી. હવે શું કહે છે? ધ રૂફ એટલે છાપડું, ઓફ અ સ્ટર્ડી, સ્ટર્ડી એટલે કે મજબૂત, બ્રિક વોલ્ડ એટલે પાકી ઈટોની દિવાલ વાળું, બ્રિક એટલે ઈટો અને વોલ એટલે દિવાલ, પાકી ઈટોની દિવાલ વાળું હોમ એટલે ઘર, ઇન ઈચ વિલેજ એટલે દરેક ગામમાં, ઇઝ ઓલવેઝ ચુસન હંમેશા પસંદ કરવામાં આવે છે, એઝ ધ સાઇડ ફોર ધ પેનલ એન્ડ બેટરી એટલે તે પેનલ અને બેટરીને મૂકવા માટે. સમજાય? શું કહેવા માંગે છે કે હવે આ લોકો એ મેળા ગાંવ પાવર નામની જે સંસ્થા છે, એમના જે ઇલેક્ટ્રિશિયનો છે, જે કામ કરનારા લોકો, જે ટીમ છે, એ લોકો શું કરે તો કે દરેક ગામની અંદર એક ઘર ગોઠવું. તેના માટે
તો કે જેને ત્યાંથી આખું એક પાવર ઊભું કરવું છે, વીજળી ઉત્પન્ન કરવી છે, તો વીજળી ઉત્પન્ન કરવા માટે પેનલ મૂકવી પડે અને એ પેનલની સાથે સાથે વીજળી ઉત્પન્ન થઈ અને એ બેટરીની અંદર વીજળીનો સંગ્રહ થઈ ગયો એ માટે બેટરી મૂકવી પડે. તો એ મૂકવા માટે શું જોઈએ? ઉંચાણવાળી જગ્યા હોય તો જ્યાં સૂર્યના પ્રકાશ કિરણો મળી રહે. તો એના માટે એ ગામની અંદર શું ગોઠતા કે દરેક ગામની અંદર એક પાકી ઈટો વાળું અને મજબૂત છત વાળું ઘર પસંદ કરે છે. કે જે ગામની અંદર એક મજબૂત છત વાળું ઘર હોય એવું ઘર પસંદ કરે છે અને અહીંયા એ ઘરની ઉપર આ બેટરી અને પેનલ ઈ શું કરે છે, મૂકે છે. કારણ કે આપણે ખ્યાલ જ હોય કે પાવર નથી મળતો, તો એ ગામની અંદર એક તમારે પાકું છત વાળું મકાન ગોતવું પણ કેવું બની જાય, અઘરું, મુશ્કેલ છે. તો હમ દેખ્યું કહેવાનું, રૂપ ઓફ પોસ્ટલડી બ્રિક વોલ્ડ હોમ ઇન ઈચ વિલેજ ઇઝ ઓલવેઝ ચુસન એઝ ધ સાઇડ ફોર ધ પેનલ એન્ડ બેટરી. તે બેટરી અને પેનલ ગોઠવવા માટે દરેક ગામમાં એક પાકી ઈટો પાકી ઈટોની દિવાલ વાળી મજબૂત છત કે ધાબા વાળું છાપરા વાળું મકાન પસંદ કરવામાં આવે છે. એઝાઝ વન ઓફ ધ કંપનીઝ ફર્સ્ટ ઇલેક્ટ્રિશિયન ટુ બી રિક્વેસ્ટેડ ફ્રોમ ધ લોકલ ડિસ્ટ્રિક્ટ બ્લોક ઓફ રેઉસા. હવે શું કે છે એઝાઝ? એઝાઝ એક વ્યક્તિ છે. તો અહીંયા વ્યક્તિનો પરિચય આપે છે કે એઝાઝની વાત કરે છે. કે એઝાઝ કોણ? તો કે વન ઓફ ધ કંપનીઝ ફર્સ્ટ ઇલેક્ટ્રિશિયન. ઇલેક્ટ્રિશિયન એટલે તો આપણે ખબર છે કે કંપનીનો એક પહેલો ઇલેક્ટ્રિશિયન ટુ બી રેક્યુટેડ, રિક્યુટેડ એટલે કે નિમવામાં આવે, પસંદ કરવામાં આવે ફ્રોમ ધ લોકલ ડિસ્ટ્રિક્ટ બ્લોક ઓફ રેઉસા. રેઉસા જિલ્લાના સામાન્ય બ્લોકમાં પસંદ કરવામાં આવે કંપનીનો તે પહેલો ઇલેક્ટ્રિશિયન. સમજાણું શું કરવા માંગે છે? હવે અહીં આપણને એઝાઝનો પરિચય આપે છે. તો એ એઝાઝ, એઝાઝ એટલે કોણ? તો કે જે રેઉસા જિલ્લાની જે એક લોકલ બ્લોક હતું એ બ્લોકે એક કંપનીની અંદર એ કંપનીનો એ બ્લોકનો પહેલો ઇલેક્ટ્રિશિયન તરીકે તેમણે એઝાઝને પસંદ કર્યું હતું. એટલે એઝાઝ એ રેઉસા જિલ્લાના બ્લોકનો પહેલો પસંદ કરાયેલો ઇલેક્ટ્રિશિયન હતો. કે ઇન્સ્ટોલ્સ ધ પેનલ ઇન ધ સાઉથવેસ્ટ ડિરેક્શન ટુ કેપ્ચ્યોર એઝ મચ સનલાઇટ એઝ પોસિબલ. તો ઇન્સ્ટોલ્સ એટલે તેમણે સ્થાપના કરી, ધ પેનલ એટલે તે પેનલની ઇન સાઉથવેસ્ટ ડિરેક્શન, સાઉથવેસ્ટ ડિરેક્શન એટલે કે દક્ષિણ દિશામાં, ટુ કેપ્ચ્યોર એટલે કે પકડી શકે એઝ મચ સનલાઇટ એઝ પોસિબલ. એઝ મચ એટલે જેટલું શક્ય બને તેટલું વધુ, સનલાઇટ એટલે સૂર્યના કિરણો, એઝ પોસિબલ એટલે શક્ય હોય તેટલું, જેટલું શક્ય હોય તેટલું વધુ સૂર્યના કિરણો મેળવી શકે, પકડી શકે એ માટે તેમણે દક્ષિણ દિશામાં તે પેનલને ગોઠવી છે. સમજાઈ શું કહેવાનો અર્થ છે? કારણ કે જ્યારે આપણે સૂર્યપ્રકાશ દ્વારા એ પેનલ ગોઠવતા હોય તો પેનલનું મુખ્ય ધ્યેય શું હોય કે જ્યારે બપોરનો વધુ ગરમ કિરણો હોય, જેમ વધુ તાપ હશે એ સૂર્યના કિરણો ગરમ હશે તેમ એમાંથી વધુ પ્રમાણમાં ઉર્જા ઉત્પન્ન થશે. તો જો સાંજના સૂર્યના કિરણો પેનલ ઉપર પડતા હોય તો ત્યારે તો એ તાપનું ઉર્જાનું પ્રમાણ ઘટી જશે. તો એને શું કરવાનું? શક્ય હોય ત્યાં સુધી વધુમાં વધુ સમયમાં બપોરના ગરમ કિરણો એના ઉપર સીધા પડે એવી રીતે ગોઠવવાનો આગ્રહ રાખે, જેથી કરીને એમાંથી વીજળી ઉત્પન્ન વધુ થાય. તો એટલે કે છે જેટલું શક્ય હોય તેટલું એ વધુમાં વધુ સૂર્યના કિરણો પકડી શકે એ રીતે તેમણે શું કર્યું, દક્ષિણ દિશામાં તે પેનલને ગોઠવી. સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? બરાબર. તો હું અપેક્ષા રાખું છું કે લગભગ અહીં સુધીનું દરેક વિદ્યાર્થી મિત્રોને સમજાઈ ગયું હોવું જોઈએ. તો ચાલો અત્યારે જે આપણે સમજીએ છીએ તેમનું ફરી એક વખત આપણે રિવિઝન કરી લઈએ. તો દરેક વિદ્યાર્થી મિત્રો ફરી પાછું ધ્યાન આપશે આજે જ્યાંથી આપણે ચાલુ કર્યું હતું ત્યાંથી. ઇન્સ્ટોલિંગ અ મિક્રોગ્રીડ ઇઝ અ ગ્રાન્ટ ઇવન ઇન ધ વિલેજ. જો ઇન્સ્ટોલિંગ અ મિક્રોગ્રીડ એટલે માઇક્રોગ્રીડની સ્થાપના કરવી
એ ગામમાં એક ભવ્ય ઘટના છે. એન્ડ એવરી વન ગેટ્સ ઇન્વોલ્વડ, અને દરેક વ્યક્તિ તેમાં સામેલ થાય છે. આ જે ભવ્ય ઘટના છે એ ભવ્ય ઘટનામાં દરેક વ્યક્તિ સામેલ થયા છે. ઇન ધ વિલેજ ઓફ ધમધમપુરાવા, હવે અહીં આપણને એક ગામનું ઉદાહરણ આપે છે. તો ધમધમપુરાવા ગામમાં કીએ, ધ ટીમ મેપ્સ ધ વિલેજ હાઉસ બાય હાઉસ બિનીથ ધ સ્પોર્ટિંગ મેડિટેશન, એટલે કે ધગધગતા વહેંચી લેવાનું. તો સ્પોર્ટિંગ મેડિટેશન એટલે બપોરના ધગધગતા સૂર્યમાં, સૂર્યની નીચે, બિની શરીરના નીચે રહીને વિલેજ એટલે ગામમાં હાઉસ બાય હાઉસ એટલે ઘરે ઘરે જઈને એક નકશો તૈયાર કરે છે. સમજાણું કહેવાનો અર્થ કે બપોરના ધગધગતા સૂર્યના કિરણો નીચે રહીને એક ગામમાં ઘરે ઘરે જઈ અને એક નકશો તૈયાર કરે છે. શેના માટેનો નકશો? તો યાદ રાખજો, વેર ટુ પેલેસ ઈચ વાયર. શો જો વેર ટુ પેલેસ ઈચ વાયર, દરેક વાયરને ક્યાં મૂકવા, ટુ કનેક્ટ કસ્ટમર એટલે ગ્રાહકોને જોડાણ આપવા માટે, ટુ પાવર સોર્સ એટલે તે વીજળીના સ્ત્રોતથી, પાવર સ્ત્રોતથી કસ્ટમરોને, ગ્રાહકોને કેવી રીતે જોડાણ આપવું તે જાણવા માટે કે ક્યાં તે દરેક વાયર મૂકવું, તેમનો એક નકશો તૈયાર કરી રહ્યા છે. સમ હાઉસ હોલ્ડર જોઈન્ટ ઇન, અને આ જે પ્રક્રિયા હતી કે એ ગામના લોકો, સોરી, એ મેરા ગાંવ પાવર નામની જે સંસ્થાની ટીમ એ ગામની અંદર આજે કામ કરતી હતી, તો એની અંદર ગામના ઘણા લોકો એમાં શું થયા, સામેલ થયા. એટલે કે છે સમ હાઉસ હોલ્ડર, કેટલાક ઘર ધારકો જોઈન્ટ ઇન તેમાં સામેલ થયા હતા. વાય? જ્યારે અધર લુક્સ ઓન, જ્યારે બીજા કેટલાક તેમને નિહાળી રહ્યા હતા, એન્ડ કોલિંગ આઉટ ઓર્ડર્સ અને હુકમો આપી રહ્યા હતા, ઓર વોચિંગ ધ ક્યુરિયસ પ્રોસેસિંગ વાઇલ્ડ આઈસ, અને તે આતુરતાપૂર્વક તે પ્રક્રિયાને નિહાળી રહ્યા હતા કે જે આ લોકો જે કરતા હતા, આખું કામ કરતા હતા, નકશો તૈયાર કરતા હતા, એ મિક્રોગ્રીડની સ્થાપના કરતા હતા, આ બધી જ પ્રક્રિયાને તે શું કરતા રહ્યા, આતુરતાપૂર્વક નિરીક્ષણ કરતા રહ્યા. ધ રૂફ ઓફ સ્ટર્ડી, રૂફ અને છાપરું, સ્ટર્ડી એટલે મજબૂત, બ્રિક વર્લ્ડ એટલે પાકી ઈટો વાળું, હોમ એટલે ઘર, ઇન ઈચ વિલેજ એટલે દરેક ગામમાં, ઇઝ ઓલવેઝ ચુસન, હંમેશા પસંદ કરવામાં આવે છે, ધ સાઇડ ફોર ધ પેનલ એન્ડ ધ બેટરી, પેનલ અને બેટરી ગોઠવવા માટે. શું કહે છે? દરેક ગામમાં પેનલ અને બેટરી ગોઠવવા માટે પાકી દિવાલો વાળું અને મજબૂત છાપરા વાળું એક મકાન પસંદ કરવામાં આવે છે. એઝાસ, વન ઓફ ધ કંપની ફર્સ્ટ ઇલેક્ટ્રિશિયન ટુ બી રિક્યુરટેડ ફ્રોમ ધ લોકલ ડિસ્ટ્રિક્ટ બ્લોક ઓફ રેઉસા. એઝાસ કે જે રેઉસા જિલ્લાના સામલિય બ્લોકમાં એક પહેલા ઇલેક્ટ્રિશિયન તરીકે પસંદગી આપવામાં આવી હતી. આ એઝાજે શું કર્યું? ઇન્સ્ટોલ ધ પેનલ ઇન અ સાઉથરી ડિરેક્શન ટુ કેપ્ચ્યુર એઝ મચ સનલાઇટ એઝ પોસિબલ. ધ પેનલ એટલે પેનલની ઇન ધ સાઉથરી ડિરેક્શન એટલે દક્ષિણ દિશામાં ગોઠવે, ટુ કેપ્ચ્યુર એટલે પકડી શકે એ માટે, એઝ મચ એટલે જેટલું શક્ય બને તેટલું વધુ, સનલાઇટ એટલે સૂર્યના કિરણો, એઝ પોસિબલ જેટલું શક્ય બને તેટલા વધારે સૂર્યના કિરણો તે મેળવી શકે, જે પકડી શકે, તે રીતે એઝાજ તે પેનલને દક્ષિણ દિશામાં ગોઠવી હતી. ગરીબ વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે જોયું કે આ ટીમે એ કેવી રીતે આખી પેનલ ઊભી કરવા માટે કામ કર્યું, ગામના લોકોએ તેમને કેવો પ્રતિસાદ આપ્યો, અને પેનલ પણ એક ઊભી કરી નાખી, ગામમાં શું કરવા માટે, ગામની અંદર વીજળીનું કનેક્શન આપવા માટે કેવી રીતે નકશો તૈયાર કરવો, ક્યાંથી વીજળીનું જોડાણ આપવું, આ આખો નકશો પણ એ ગામ એ આખી આ ટીમના લોકોએ બનાવી નાખ્યો, એ આજના લેક્ચરની અંદર આપણે જોયું. તો વિદ્યાર્થી મિત્રો, હું અપેક્ષા રાખું છું અત્યાર સુધી આપણે જે સમજ્યા, બરાબર ચલાવ્યું છે, એ બધું જ વિદ્યાર્થી મિત્રોને સમજાઈ ગયું હશે. તો ચાલો ઝડપથી આજે જે ચલાવેલું છે એમનું એક વખત રિવિઝન કરી લેશે.
एक मिनिट नो समय आपू छू विद्यार्थी मित्रों, अत्यारे त्यां बैठा बैठा जी एक वक्त रिविजन करी लो। चलो विद्यार्थी मित्रों, तो अपेक्षा रखू छू कि लगभग दरेक विद्यार्थी मित्रों जोई लीधु हशे अने समझाई गयु पण हशे। तो आजनो लेक्चर आपणे पूर्ण करवानो समय पण थई गयो छे। तो विद्यार्थी मित्रों, आपणे ख्याल ज छे आपणा होमवर्क नी अंदर आपणे दररोज चलावेला ભાષાંતર ने आपणे लखीए ज छीए, पण आ तो ऑलरेडी हजी रिमाइंड अपावी जाऊं छू કે ભાઈ આપણે દરરોજ ચલાવેલ ભાષાંતર રિવિઝન માટે આપણે મૌલિકતાથી લખવાનું છે। જો લખ્યું ન હોય આગળના પાઠનું તો વિદ્યાર્થી મિત્રો લખી નાખજો, અને જે લખે છે એને કોઈ પ્રોબ્લેમ નથી, અને લખે છે એ વિદ્યાર્થી મિત્રો રિવિઝન કરતા રહેજો, પ્રશ્નોની તૈયારી કરતા રહેજો, અને સાથે સાથે શોર્ટ નોટની પણ તૈયારી કરતા રહેજો। આવી અપેક્ષા છે આજનો લેક્ચર વિદ્યાર્થી મિત્રો આપણે અહીં પૂર્ણ કરીએ છીએ। તો ફરી પાછા નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે મળીશું। તો નેક્સ્ટ લેક્ચરની અંદર આ જ પાઠને આપણે અહીંથી જ કન્ટિન્યુ કરીશું। તો ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ।